નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ 2. બધા પોતપોતાનો લીધો પેન્સિલ, સ્કેલ અને ઇરેઝર, બરોબર ને? ચાલો હવે લીખામાં પેજ નંબર 25 પર જાઓ બધા. હવે પેજ નંબર 25 પર આપણે 6 પ્રશ્ન સુધી કાલે લખ્યું હતું, આજે પ્રશ્ન નંબર 7. પ્રશ્નમાં એવું છે કે સોમાભાઈને શું વિચાર આવતા હતા? સોમાભાઈને શું વિચાર આવતા હતા કે સોમાભાઈનો બળદ ખોવાયો, ત્યાર પછી સોમાભાઈને શું વિચાર આવતો હતો? કે સોમાભાઈ સતત એવું જ વિચારતા કે ભાઈ મારો ગોરિયો બળદ ક્યાં ગયો હશે? આપણે જવાબ લખીશું કે સોમાભાઈને શું વિચાર આવતા હતા. તો લખો જવાબ કે સોમાભાઈ સતત એવું જ વિચારતા કે મારો કોરિયો બળદ ક્યાં ગયો હશે, મારો ગોરિયો બળદ ક્યાં ગયો હશે. અક્ષર સરસ સુંદર કરીને લખવાનું છે કે સોમાભાઈ સતત એવું જ વિચારતા કે મારો ગોરિયો બળદ ક્યાં ગયો હશે. પ્રશ્નાર્થ ચિહ્ન કરજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. રોટલા કેવા હતા? તો ભાઈ સોમાભાઈ છે, એના ઘરવાળા જે રેવા બહેન છે એને કેવા રોટલા બનાવેલા હતા? તો આપણે લખીએ જવાબ કે રોટલા મોટા મોટા અને ગરમા ગરમ હતા. લખો રોટલા મોટા મોટા અને ગરમા ગરમ હતા. રોટલા મોટા મોટા અને ગરમા ગરમ હતા કે રોટલા મોટા મોટા અને ગરમા ગરમ હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સપનાને શું ભાવે. તો આપણે જવાબ લખીએ સપનાને રોટલાની ઉપરની કોપટી ભાવે. શું ભાવે? રોટલાની ઉપરની કોપટી ભાવે કે સપનાને રોટલાની ઉપરની કોપટી ભાવે. ત્યાર પછી છે કે સપનાએ ચીસ પાડીને શું કહ્યું? તો સપનાએ ચીસ પાડીને શું કહ્યું? સપનાએ કહ્યું ઓ બાપરે આપણો ગોળિયો મળી ગયો. બાપરે આપણો ગોળિયો મળી ગયો. ત્યાર પછી છે કે નીચેના વાક્યો સાચા હોય તો ખરાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો. પહેલું છે કે ફાળિયો બળદ ખોવાયો હતો. તો ફાળિયો બળદ તો એવું તો કે નામ જ નહોતું ને, એટલે વાક્ય છે ખોટું. કેવું છે? ખોટું. તો જે સામે બોક્સ આપેલા છે તેમાં ખરું ખોટું કરવાનું છે, તો ખોટું. ત્યાર પછી છે કે સૌની થાળીમાં રેવા બહેને રોટલો મૂક્યો, તો સાચું. ત્યાર પછી
ત્યાર પછી એવું છે કે સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું, સાચું કે ખોટું? તો ખોટું, કારણ કે સોમાભાઈની દીકરીનું નામ તો સપના હતું. હવે સપનાને શીરો બહુ ભાવે, તો ખોટું, સપનાને તો રોટલાની કોપટી બહુ ભાવતી હતી. ત્યાર પછી કોપટી નીચે ગોરીઓ નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો, સાચું? બરાબર લખાઈ ગયું બધાને? સરસ. હવે પાછળના પેજ પર જાઓ બધા. જુઓ કે વાર્તાના ક્રમમાં વાક્યો ગોઠવી અને ફરીથી લખો. જુઓ કે વાર્તાના ક્રમમાં વાક્યો ગોઠવી અને ફરીથી લખો. પહેલું એવું છે કે સોમાભાઈ ખાઈને સૂતા, બાજરીના દાણા છૂટા પાડ્યા, બાજરી વાવવાનો સમય થયો, બે બળદમાંથી ગોરીઓ ગાયબ, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, ગોરીઓ રોટલામાં બેઠો હતો, બાજરાનો રોટલો તૈયાર થયો, ગોરીઓ ક્યાંય ન જડ્યો. કેટલા બધા અહીંયા વાક્ય આપેલા છે અને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે કે સૌ પ્રથમ શું થયું હતું, કે ભાઈ સૌ પ્રથમ બાજરી વાવવાનો સમય થયો હતો. શું હતું? બાજરી વાવવાનો સમય થયો. સૌ પ્રથમ બાજરી વાવવાનો સમય થયો. ત્યાર પછી ભાઈ બાજરી વાવવાનો સમય થયો એટલે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. શું કર્યું? સોમાભાઈએ સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્યાર પછી સોમાભાઈ ખાઈને સૂતા, સોમાભાઈ ખાઈને સૂતા તો શું થાય છે? કે બે બળદમાંથી ગોરીઓ ગાયબ થઈ જાય છે. બે બળદમાંથી ગોરીઓ ગાયબ. ગોરીઓ ક્યાંય ન મળ્યો. ત્યાર પછી આઠમો નંબર નહીં આવશે, પાંચમા નંબરમાં ગોરીઓ ક્યાંય ન જડ્યો. ગોરીઓ ક્યાંય ન જડ્યો પછી ગોરીઓ ક્યાંય મળતો નથી તો શું થાય છે? ત્યાર પછી બાજરીના દાણા છૂટા પાડ્યા. બાજરીના દાણા છૂટા પાડ્યા ત્યાર પછી કે બાજરોનો રોટલો તૈયાર થયો. અને છેલ્લે આવશે કે ગોરીઓ રોટલામાં બેઠો હતો.
ગોળીઓ રોટલામાં બેઠો હતો. અક્ષર વ્યવસ્થિત કરી અને લખવાનું છે. પહેલું છે કે બાજરી વાવવાનો સમય થયો. સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. સોમાભાઈ ખાઈને સૂતા. બે બળદમાંથી ગોરીઓ ગાયબ થઈ ગયો. બાજરીના દાણા છૂટા પાડ્યા. બાજરાનો રોટલો તૈયાર થયો અને ગોરીઓ રોટલામાં બેઠો હતો અને નિરાતે બેઠો વાગોળતો હતો. બરોબર. હવે ત્યાર પછી નીચે જુઓ. વાક્ય વાંચીને યોગ્ય ક્રમ આપો. નમૂનો અહીંયા આપેલો છે કે બાજરી વાવવાનો સમય થયો છે. ખેતરમાં હળ જોતરવું પડે. સૌ પ્રથમ તો ખેતરમાં જવું પડે ને પછી ખેતર ખેડવું પડે. શું કરવું પડે? પહેલાં જોઈએ આપણે ક્રમ લખવાના છે કે સૌ પ્રથમ તો પહેલાં ખેતરમાં જવું પડે, ત્યાર પછી ખેતરમાં હળ જોતરવું પડે અને છેલ્લે ખેતર ખેડવું પડે. એવી જ રીતના અહીંયા જુઓ કે બાજરી પાકી ગઈ છે તો સૌ પ્રથમ શું કરવું પડે કે ડુંડા લણવા પડે, દાણા છૂટા પાડવા પડે અને બાજરી ચાળણીથી ચાળવી પડે. તો આ નંબર છે એ બધા સરખા જ છે. તો અહીંયા એક નંબર, પહેલાં ડુંડા લણવા પડે, ત્યાર પછી દાણા છૂટા પાડવા પડે અને બાજરી ચાળણીથી ચાળવી પડે. બરોબર. હવે આગળના પેજ પર જાઓ. હવે બીજું એવું છે કે ભાઈ બાજરી ઘેર લાવવી છે તો બાજરી ઘરે લાવવી હોય તો શું કરવું પડે? તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે, બાજરી તગારામાં ભરવી પડે કે કોથળા ગાડામાં નાખવા પડે? તો પહેલાં શું કરવું પડે કે બાજરી તગારામાં ભરવી પડે, ત્યાર પછી તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે અને છેલ્લે કોથળા ગાડામાં નાખવા પડે. બરોબર ને. હવે એના પછી બીજું છે કે બાજરીના રોટલા બનાવવા છે તો શું કરવું પડે? બાજરીને સાફ કરવી પડે, સાફ કરી ઘંટીમાં દળવી પડે અને બાજરી કોથળામાંથી કાઢવી પડે. તો એમાં પહેલા આવશે કે કોથળામાંથી બાજરી કાઢવી પડે. શું કરવું પડે? કોથળામાંથી બાજરી કાઢવી પડે, બાજરીને સાફ કરવી પડે અને સાફ કરી ઘંટીમાં દળવી પડે. બરોબર ને. હવે નીચે જુઓ કે બાજરીના રોટલા ખાવા છે. રોટલા ખાવા હોય તો શું કરવું પડે? પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળવો જોઈએ, ચૂલો સળગાવવો જોઈએ કે ચૂલા પર કલાડું મૂકવું જોઈએ? સૌ પ્રથમ તો ચૂલો સળગાવવો જોઈએ. ચૂલા પર કલાડું એટલે કે તાવડી મૂકવી જોઈએ અને બાજરીના લોટને ચાળણીથી ચાળવો જોઈએ. બરોબર. લખાઈ ગયું બધાને? સરસ. ત્યાર પછી છે કે વાંચો અને હસો. એમ કે છે કે ગોલી ચાલ આકાશમાં ફરતા આવીએ. તો ગોગી કહે, ગોલી અને ગોગી બંને મિત્રો છે, વાતો કરે છે. તો ગોગી એમ કે છે કે તો પછી થોડુંક ઉડતા પણ આવીએ. એને શું કીધું? કાલ ભાઈ આકાશમાં ફરવા જવું છે તો થોડુંક ઉડતા પણ આવીએ. એમ કે છે કે ગોલી અને હા, મેઘધનુષમાં રંગ પણ ભરતા આવીએ. તો ગોગી કહે, કેમ નહીં? કહે છે કે ભાઈ હાલ આપણે આકાશમાં ઉડી આવીએ અને મેઘધનુષમાં રંગો ભરી આવીએ. ગોગી કહે, ચાલ વાદળોને ઇસ્ત્રી પણ કરતા આવશું ગોગી. તો ગોલી કહે, અરે એમ પેલા સૂરજને પાણી નહીં પાઈએ? ગોગી કહે, હા ચંદ્રને ચાવી પણ ભરતા આવીએ. ગોલી કહે, પાછા આવીએ ત્યારે તારા ખિસ્સામાં થોડાક તારા ભરતા આવીશું કે થોડાક તારા ભરી આવીશું. ગોલી કહે, પાછા આવીએ ત્યારે તારા ખિસ્સામાં થોડાક તારા ભરીને આવીશું. ગોગી કહે, પણ મારું ખિસ્સું તો કાણું છે. તો
તો મારા ખિસ્સામાં ભરી લાવીશું, આમ કરી અને બંને મિત્રો હા હા કરી અને હસવા લાગે છે. મજા આવી ને તમને લોકોને પણ હસવાની? સરસ. હવે આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, પેજ નંબર 25 ઉપર જાઓ બધા, એમાં જુઓ કે પ્રશ્ન નંબર 6 સુધી આપણે હોમવર્કમાં લખેલું હતું, તો પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 ચાર પ્રશ્નો છે અને નીચે ખરા ખોટા છે, એટલે સાત પ્રશ્નથી પ્રશ્ન નંબર 7થી અહીંયાથી HW કરવાનું છે. 7 પ્રશ્નથી 10 સુધીના પ્રશ્ન એક વખત અને આ ખરા ખોટા, બરોબર. આ તમારું આજનું HW છે, પેજ નંબર 25, ખરા ખોટા ખરા ખોટા અને પ્રશ્ન જવાબ. કેટલી વખત લખવાના? એક વખત. આજની તારીખ અને વાર લખવા ફરજિયાત છે. તારીખ અને વાર ફરજિયાતથી લખવાના છે, ત્યાર પછી સરસ રીતે હોમવર્ક કરવાનું. ત્યાર પછી હોમવર્ક કરવાનું, બરોબર ને? ચાલો આવજો.